बनासकांठा जिल्लामां वाव अने सुईगाम विस्तारमांथी पसार थती नर्मदानी केनालो सफाईनो मुद्दो एक वार फरी चर्चामां आव्यो छे। सरकार द्वारा केनालनी सफाई माटे करोड़ों रूपियानी ग्रांट फाळवामां आवती होय छे, परंतु सरकारनी आ मादबर ग्रांट स्थानिक अधिकारीओ चाव करी जता होय तेवुं अत्यारे केनालोनी हालत जोता देखाई रही छे। सरहदी विस्तारमांथी केनालोमां अदृश्यो ज सरकारी विभाग द्वारा आचरवामां आवता भ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે। તમે જોઈ શકો છો કે કેનાલમાં અત્યારે કેટલી રેતી ભરેલી છે। આ ઉપરાંત કેનાલોમાં જાડીઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જે સરકારની ગ્રાન્ટ અહીં કેવો ઉપયોગ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યો હશે તે દર્શાવી રહ્યું છે। અત્યારે કેનાલ સાફ કરવાનું જે ટેન્ડર પડ્યો છે એ જંગલ કન્ટેક બિલકુલ થયું નથી, અંદર રેત પડેલો છે અને કેનાલ કોઈ રિપેરિંગ કરેલ નથી। કેનાલના સાહેબો અને આ કોન્ટ્રાક્ટ કો બે મિલી ભક્તે હોવાથી અત્યારે કોઈ કામ થયું નથી, અને અત્યારે અમારે પાણીની હાલ કોઈ જરૂર નથી। અઠવાડિયાની અંદર તરતનો તરત કેનાલ સાફ કરો, નહીંતર ખેડૂતો ઉગ્ર વાદળનો કરશે અને હાઈકોર્ટના દરવાજા ખખડાવશે। સરકારશ્રીની વિનંતી, અને હું પણ આપણા તાલુકાના રાજકીય નેતાઓને પણ કહેવા માગું છું, જ્યારે તમે ઘરો ઘર વોટ લેવા માગવા આવો છો એવી રીતે અમારા ખેડૂતોને તમે ચિંતા કરો। અત્યારે કોઈ કેનાલ સાફ કરેલ નથી, રેત એમને એમ પડે છે, આંકડા પણ અંદર ઉભેલા છે, અને કોન્ટ્રાક્ટની મિલી ભક્તિ હોવાથી કોઈ કામ થયેલ નથી। જય જવાન જય કિસાન। આટલા મોટા ભ્રષ્ટાચારને લઈ હવે ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે કે જો સરકારી બાબુઓ દ્વારા કેનાલોની એક અઠવાડિયામાં સફાઈ કરવામાં નહીં આવે અને કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવાઈ જશે તો ભારતીય કિસાન સંઘ ખેડૂતો સાથે આ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે આંદોલન ઉપર ઉતરી પડશે, અને આ બાબતે હાઈકોર્ટ સુધી જવાની પણ ભારતીય કિસાન સંઘ તૈયારી દર્શાવી છે। આને કેનાલ ભટિયાની ગોળાઈમાંથી નીકળેલી છે માઇનર ચાર, આની અંદર કોઈ કામગીરી આજ સુધી છે નથી, માટી કામ કે કોઈ સફાઈ કામ એક પણ જંગલ કટિંગ થયું નથી, કોઈ આવેલું જ નથી કોઈ મજૂર કામ જ। બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાની અંદર જે નર્મદા કેનાલો માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલો છે એ સરકાર દ્વારા કરોડો રૂપિયા ગ્રાન્ટના ફાળવવામાં આવ્યા છે, પરંતુ અત્યારે વીકે ન્યૂઝ પહોંચ્યું છે, અત્યારે આપણે તમને દેખાશો શેવાળાના વિસ્તારની આ જે કેનાલો છે ભલે કરોડો રૂપિયા સરકારે ખર્ચા હોય ને ગ્રાન્ટ આપી હોય આ સાફ સફાઈ કરાવીને જંગલ કટિંગ કરે, પણ અત્યારે આપ દ્રશ્યમાં દેખી શકો છો આ જે કેનાલ છે એની અંદર એટલા બધા આંકડા અને વૃક્ષ જે ઊભા છે કે આને જરા પણ સાફ કરવામાં આવી નથી। એટલે 100% કહી શકાય કે જે સરકારના કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવીને આપ્યા હતા એ કહી શકાય કે જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભક્તિ છે એને લઈને કોન્ટ્રાક્ટરો દ્વારા હજી સુધી સાફ કરવામાં આવી નથી। વાંકને ચોમાસુંનું ઋતુ પણ આવી ચૂક્યું છે, ફરી પાછું ચોમાસું અત્યારે આવ્યું છે, ચોમાસાની અંદર જે કેનાલો પાણી છોડવાની વાત કરી છે તો આવી જ્યારે કેનાલો પડી છે અને કેનાલોમાં એકદમ ધૂળ અને આંકડા ઊભા છે, આવી કેનાલોને પાણી છોડશે એટલે ફરી કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહેશે। એટલે અત્યારે તો ફક્ત ખેડૂતોની એક જ વાંકને માંગ રહી છે કે કેનાલો તાત્કાલિક સાફ કરે। આઝાદી રાજપૂત, બીકેન યોધ, થરાદ।